ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોટિસ્ટ સૃષ્ટિના કેટલાક સામાન્ય લક્ષણો વિશે અભ્યાસ કર્યો હતો, તેમજ એમાં સમાવિષ્ટ કેટલાક જૂથો વિશે અભ્યાસ કર્યો હતો. એમાંથી ફર્સ્ટ જૂથ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે સેકન્ડ પ્રોટિસ્ટ સૃષ્ટિના જે જૂથ છે એનો અભ્યાસ કરવાના છે. બરાબર, આપણે ફર્સ્ટ ક્રાઇસોફાઇટ વિશે અભ્યાસ કર્યો હતો, જેની અંદર મુખ્ય સજીવ ડાયટમ્સ ની વાત કરી હતી. આજે આપણે ડાયનોફ્લેજેરેક્સ, કે જે પ્રોટિસ્ટ સૃષ્ટિના સજીવોમાં જૂથમાં સમાવેશ થાય છે, એના વિશે અભ્યાસ કરવાના છે. સામાન્ય રીતે લાસ્ટ લેક્ચરની વાત કરી કે તેમની અંદર પણ આપણે નિવાસસ્થાન, દેહરચના, વિશિષ્ટતા અને પ્રજનન આ રીતે મુદ્દા વાઇઝ અભ્યાસ કરેલો. હવે આજે પણ આપણે આ રીતે જ અભ્યાસ કરવાના છીએ. ડાયનોફ્લેજેરેટ્સ જે છે એના જે સજીવો છે મોટે ભાગે દરિયાઈ છે, એટલે કે દરિયામાં વસવાટ કરે છે, અને પ્રકાશ સંશ્લેષી એટલે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવતા હોય છે. એટલે મોટે ભાગે એમની પોષણ પદ્ધતિ જે છે એ સ્વયંપોષી છે. બરાબર, એટલે દરિયાઈ છે અને બીજું પ્રકાશ સંશ્લેષી હોય છે. ધ્યાન રાખવાનું કે આ જે સજીવો છે એ દરિયાઈ છે અને પ્રકાશ સંશ્લેષી છે. દેહરચનાની વાત કરીએ તો કોષોની અંદર મુખ્યત્વે રંજક દ્રવ્યોની હાજરી છે, અને રંજક દ્રવ્યોની હાજરીને કારણે આ જે જૂથના સજીવો છે એ પીળા રંગના, લાલ રંગના, બદામી રંગના, વાદળી રંગના કે રાતા રંગના આપણને જોઈ શકાય છે. કે રંજક દ્રવ્યોની હાજરી છે એટલે પીળા, લાલ, બદામી, વાદળી અને રાતા રંગના દેખાય છે. કોષ દિવાલ જે છે એ બહારની સપાટી ઉપર સ્ટીફ એટલે અક્કડ બહારની સપાટી ઉપર અક્કડ અને સેલ્યુલોઝની તકતી ધરાવતા હોય છે. બરાબર, બે કસા છે. સામાન્ય રીતે કસા શબ્દથી આપણે બધા જ પરિચિત છે. કસા છે જેમાંથી એક જે કસા છે એ આયામ રીતે પથરાયેલી છે, અને બીજી જે કસા છે એ દિવાલની તકતીની ખાંચમાં આવેલી હોય છે. એક નાની છે, એક મોટી છે. બરાબર, ઓકે. વિશિષ્ટતાની વાત કરીએ તો રાતા રંગના જે ડાયનોફ્લેજેરેટ્સ છે એ ખૂબ જ ત્વરિત બહુગુણન પામે છે. બહુગુણન પામવું એટલે એકમાંથી વધારે સંખ્યામાં બહુગુણન, ગુણન મીન્સ વધવું. બરાબર, એટલે ખૂબ જ ત્વરિત બહુગુણન પામે છે, પરિણામે એની સંખ્યા વધારે થાય છે, અને સંખ્યા વધારે હોય તો એ ખૂબ જ સરળ રીતે પથરાઈ જાય છે, અને પથરાઈ જાય છે. આથી જે સમુદ્ર જે જગ્યાએ ડાયનોફ્લેજેરેટ છે, જ્યાં રાતા રંગના જે ડાયનોફ્લેજેરેટ છે એ જગ્યાનો જે સમુદ્ર છે એ ટોટલી આપણને રાતા રંગનો દેખાય છે, અને રાતા રંગનો સમુદ્ર એમ પણ આપણે કહી શકીએ છે. બરાબર, આ જે રાતા રંગનો સમુદ્ર છે એ કોને કારણે દેખાય છે? ડાયનોફ્લેજેરેટ્સ ને કારણે દેખાય છે. આવા સજીવો છે એ ઝેર મુક્ત કરે છે, ઝેર મીન્સ વિષ, વિષ મુક્ત કરે છે, એથી દરિયાઈ માછલીઓને મારી પણ નાખે છે. બરાબર, હવે લાસ્ટમાં આપણે એના પ્રજનન વિશે વાત કરીએ તો આ જૂથના સજીવો જે છે ફક્ત અલિંગી પ્રજનન કરે છે, અને અલિંગી પ્રજનન કરીને જ પોતાની સંતતિ આગળ વધારે છે. બરાબર, દાખલા તરીકે સિરાટિયમ અને બ્લાસ્ટોડિનિયમ. બરાબર, તો આ જે બીજું જૂથ છે જે પ્રોટિસ્ટ સૃષ્ટિની અંદર સમાવેશિત થાય છે, પહેલું જૂથ આપણે જોયું ક્રાઇસોફાઇટ્સ, અને બીજું જૂથ છે એ ડાયનોફ્લેજેલેટ છે, ત્રીજું જૂથ યુગ્લિનોઇડ્સ છે, અને ચોથું જૂથ સ્લાઇમ મોલ્ડ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.